છે નામના મૂળતત્વો એની અંદર આપણે બેંક શિલ્લક મેળ વિશે અભ્યાસ કરતા હતા. તો બેંક શિલ્લક મેળ કેવી રીતે બનાવવો એની આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજૂતી મેળવી હતી. એ બેંક શિલ્લક મેળ આપણે ઉધાર અને જમા અસરના આધારે જોયો હતો. ઉમેરો બાદની પદ્ધતિ હતી નહીં. ઉધાર જમાની રીતે બેંક શિલ્લક મેળ કઈ રીતે બને એનો એક એક્ઝામ્પલ આપણે જોયું. તો આજે બીજું એક એક્ઝામ્પલ જોઈએ કે જેથી ફરીથી તમને એનું રિપીટેશન થઈ જાય અને ખબર પડે કે કઈ રીતે બેંક શિલ્લક મેળ બનાવાય છે. તો ઉદાહરણ નંબર 3 જે છે પેજ નંબર 276 ઉપર ચોપડી તમારે સાથે રાખજો. અહીંયા રકમ વાંચું છું. કૈલાસની પાસબુક પ્રમાણે તારીખ 31/3/15 રોજ તેમની જમા બાકી 30,000 હતી. એ રોકડબેન પ્રમાણેની બેંક બાકી સાથે મળતી ન હતી. પાસબુક અને રોકડબેન સરખાવતા નીચે પ્રમાણેની માહિતી પ્રાપ્ત થઈ. તેના પરથી કૈલાસમાં બેંક શિલ્લક મેળ તૈયાર કરો. સૌથી પહેલાં તો 31/3/15 રોજનો કૈલાસનો બેંક શિલ્લક મેળ બનાવવાનો છે. તો ઉપર હેડિંગમાં લખશું શ્રી કૈલાસનો તારીખ 31/3/15 ના રોજનો બેંક શિલ્લક મેળ. વ્યવહારનો નંબર વિગત અને જમા રકમ રૂપિયા આ રીતે બેંક શિલ્લક મેળના ખાના દેવ દેવાના છે. જમા આપી છે તમને 30,000. ત્યાર પછી એક પછી એક વ્યવહાર આપણે વાંચીએ છીએ. રૂપિયા 10,000 નો ચેક લખેલો જે રોકડ મેળમાં નોંધેલો પરંતુ લેણદારને આપવાનો રહી ગયો હતો. આ ચેક ટેબલના ખાનામાંથી મળ્યો. હવે જો ચેક લખેલો તમે 10,000 નો ચેક લખેલો જે રોકડ મેળમાં નોંધેલો, તમે ચેક લખો છો એટલે તમારી બેંક શિલ્લક ઘટે છે. ખર્ચ અને રોકડ મેળમાં તમે શું કરી નાખ્યું છે, જમા કરી નાખ્યું છે, પરંતુ લેણદારને આપવાનો રહી ગયો. હવે જ્યાં સુધી ચેક લખી લેણદારને ના આપો ત્યાં સુધી એ બેંકમાં વટાવી શકશે નહીં અને પાસબુકમાં એ ઉધાર થયો ના હોય. તો અહીંયા લખેલ અને રોકડ મેળમાં નોંધેલ પરંતુ લેણદારને નહીં આપેલ છે, વિગતમાં એવું લખાય. લખેલ અને રોકડ મેળવવા નોંધે લેણદારને નહીં આપે છે,
લેન્ડર ને નહીં આપે છે. લખેલ અને રોકડ વેરમાં નોંધેલ, લેખો અને રોકડ વેરમાં નોંધો એટલે જમા કરતી તો રોકડ વેરમાં, પણ લેન્ડર ને આપો નથી. કેવળ લખવાના મહિના પડ્યો રહ્યો તો જ્યાં સુધી લેન્ડર ને ના આપો ત્યાં સુધી એ બેંકમાં જમા થાય ઉધાર થાય નહીં, બરાબર. એટલે પાસબુકમાં હજુ ઉધાર થયો નથી, તો એ પાસબુકમાં આપણે ઉધાર કરવો પડે. રકમ છે 10,000 રૂપિયા. ત્યાર પછી બીજો વ્યવહાર છે, રૂપિયા 30,000 નો છે, તારીખ 28/3/15 ના રોજ ભરવામાં આવ્યો હતો, જે બેંકે તારીખ 1/4/15 ના રોજ જમા આપ્યો. જો બેંકમાં ભરવામાં આવ્યો હતો પરંતુ જમા કર્યા પછી 1/4, પણ આપણે 31/3 તો પૂરું કરતા ગઈ છે બસ, તો 1/4 એટલે 31/3 સુધી ભરવામાં આવ્યો હતો પણ જમા થયો ન હતો, તો આપણે એને જમા કરવો પડે. પરંતુ નંબર 2 ભરે પરંતુ જમા નહીં થયે છે, જમા નથી થયે તો આપણે એને જમા કરી દેવાનું છે. કેટલી રકમનો છે તો કે 30,000 નો, તો 30,000 તમારે જમા કરવાના છે. બેંકે વીમા પ્રીમિયમ ચૂકવ્યું છે એટલે બેંકે પાસબુકમાં ઉધાર કરી લીધું છે, જે હજુ કૈલાસ ને જાણ 2/4 થાય છે. તો આપણું વર્ષ તો 31/3 પૂરું થઈ જાય છે, એટલે 31/3 સુધી હજુ કૈલાસને જાણ થઈ નથી, એટલે રોકડ મેળમાં એ નોંધાણું નથી વીમા પ્રીમિયમ, બરાબર. તો એ હજુ રોકડ મેળમાં જમા થયું નથી, તો અહીંયા તમારે શું કરવું પડશે, વીમા પ્રીમિયમની જાણ કૈલાસને નથી થઈ એટલે રોકડ મેળમાં જમા નથી થયું, તો આપણે રોકડ મેળમાં શું કરવું પડે, જમા કરવું પડે. બેંકે ઉધારી નાખ્યું છે તો લખાશે ચૂકવેલ વીમા પ્રીમિયમ. નંબર 3 જમા નથી થયું તો આપણે એને જમા કરી દેવાનું છે 20,000 રૂપિયા. 20,000. ત્યાર પછી આગળ નંબર 4, એક ગ્રાહકે રૂપિયા 30,000 બેંકમાં બારોબાર ભરાવી દીધા છે, જેના અંગે રોકડ મેળમાં નોંધ કરવામાં આવી નથી. તો ગ્રાહક જ્યારે બારોબાર ખાતાની અંદર જમા કરાવી દે છે ત્યારે પાસબુકની અંદર જમા થઈ જાય, પણ રોકડ મેળમાં હજુ ઉધાર થયા નથી. કારણ કે રોકડ મેળમાં ઉધાર ક્યારે થાય, ત્યારે પાસબુકમાંથી આપણને ખબર પડે ત્યારે. ગ્રાહકે તો બારોબાર બેંકમાં આપી દીધા છે એટલે બેંકમાં જમા થઈ ગયા, પાસબુકમાં જમા થઈ ગયા છે પણ ઉધાર થયા નથી, તો આપણે એને ઉધાર કરવો પડે. અહીંયા વિગતની અંદર લખતા હોય ગ્રાહકે બારોબાર ખાતામાં જમા કરાવે જેની નોંધ રોકડ મેળમાં થઈ નથી. ગ્રાહકે બેંકમાં બારોબાર ભરે, ગ્રાહકે બેંકમાં બારોબાર ભરાવે જે રોકડ મેળમાં નહીં નોંધે, બેંકમાં ભર્યા કે પાસબુકમાં જમા થઈ ગયા, રોકડ મેળમાં ઉધાર નથી, આ તો ઉધાર કરવાના છે આપણે 30,000 રૂપિયા. બેંકે જમા કર્યા છે પણ રોકડ મેળમાં ઉધાર થયા નથી, તો આપણે એને ઉધાર કરી દેવાના. કેટલા છે? 1,000 રૂપિયા.
બેન કે ભાઈ ઉપર ગ્રીમાં નહીં મળે નંબર 5 બેન કે જમા કરે વ્યાજ રોકડ ગ્રીમાં નહીં નોંધે તો બેન કે જમા કર્યું છે આપણે શું કરવાના છે ઉદાહરણ લખો છો ત્યારે તમે જમા કર્યા છે બેંકમાં ભરો ત્યારે તમે જમાની અંદર લખ્યું છે રોકડ મેળવવાનું બરાબર પણ એ ચેક શું થાય છે નકારાય છે એટલે નકારાય છે એટલે એની માહિતી આપણને 2-4 મળે છે પણ અહીંયા આપણે 31 મળે તો બસ શું થઈ જાય છે એટલે નકારાયની જાણ હજુ સુધી આપણને થઈ નથી તો હજુ સુધી જાણ નથી થઈ તો આપણે એને રોકડ મેળવી અંદર શું કરવું પડે જમા કરવું પડે તો એની નોંધ થાય નંબર 6,000 છે એટલે નકારાય પરંતુ રોકડ મેળવવા નહીં નોંધે છે નંબર 6
ચેકો બેંકમાં ભરે પરંતુ જમા નહીં થયેલ છે કેટલા ના? તો કે 20,000. તો નંબર આ બેંકમાં ભરે જમા બાજુ છે એટલે બંને બાજુ આપણે
તો તફાવત બે બાજુ આવશે, ઉધાર બાજુ જે તફાવત આવશે અહીંયા ઉપર પાસપુ મુજબ છે તો નીચે મૂકશું રોકડ મેળ પ્રમાણે. રોકડ મેળ પ્રમાણે ઉધાર બાકી એટલે કહેવાય બેંક સિલક. બેંક સિલક તો 1,62,000 માંથી 51,000 બાદ કરશો ઉધાર બાજુનો સરવાળો એટલે તમને તફાવત મળશે 1,11,000. 1,11,000 એ તફાવતને એકમ મળશે જે તમારે બાકી કહેવો છે. તો ઉપર પાસપુક મુજબ હતી તો નીચે રોકડમેટ પ્રમાણે ઉધાર બાકી એટલે કહેવાશે બેંક સિલક. તો મિત્રો આ રીતે એકદમ સરળ બેંક સિલક મેળ આપણે શીખીએ છીએ બરાબર. તો આ ઉધાર જમાની રીત જે છે એ સરળ તમને કેમ પડે છે એ તમને સમજો. તો જો અહીંયા આપણે ભણીએ છીએ દરેક વ્યવહારની અંદર જોયું કે જે વ્યવહારની અંદર રોકડ મેળમાં ઉધાર નથી થતું તો રોકડ મેળમાં આપણે બેંક સિલકમાં ઉધાર કર્યો, રોકડ મેળમાં જમા નથી થતું તો બેંક સિલક મેળમાં જમા કર્યું, પાસબુકમાં ઉધાર નથી થતું તો બેંક સિલક મેળમાં ઉધાર કરી દીધું, પાસબુકમાં જમા નથી થયું તો બેંક સિલક મેળમાં જમા કરી દીધું. ટૂંકમાં જે વ્યવહારની નોંધ નથી થઈ એ વ્યવહાર તમારે અહીં નોંધવાનો છે એટલે એકદમ સરળ છે. કારણ કે જો ઉમેરો બાદની પદ્ધતિ હોય તો તમારે એ નક્કી કરવું પડે કે કઈ વિગત ઉમેરાય છે અને કઈ વિગત બાદ થાય છે. પણ અહીંયા તો સિમ્પલ છે કે કંઈ ઉધાર નથી તો ઉધાર કરજો, જમા નથી તો જમા કરજો, જે નથી થયું એ તમારે કરવાનું છે બરાબર. તો એકદમ સિમ્પલ રહે છે આ, જો આને સમજી જશો તો એકદમ સરળ છે. હવે મેઇન વસ્તુ તમારે આ બે વસ્તુ યાદ રાખવાની છે, પહેલી અને છેલ્લે કે પાસબુક પ્રમાણેની જમા બાકી ફરીથી પણ તમે કે પાસબુક પ્રમાણે જમા બાકી એટલે પાસબુકમાં જમા ક્યારે હોય તમારી સિલક હોય ક્યારે પાસબુક પ્રમાણે જમા બાકી એટલે બેંક સિલક અને પાસબુક પ્રમાણેની ઉધાર બાકી એટલે બેંક ઓવર યાદ રહી ગયું. સિલક ક્યારે હોય જમા હોય તો પાસબુક પ્રમાણેની જમા બાકી એટલે બેંક સિલક અને પાસબુક પ્રમાણેની ઉધાર બાકી એટલે બેંક ઓવર. તો એવી જ રીતે રોકડ મેળની બે બાકી હોય તો રોકડ મેળ પ્રમાણે ઉધાર બાકી એટલે બેંક સિલક અને રોકડ મેળ પ્રમાણે જમા બાકી શીખી શકો. નેક્સ્ટ વીડિયોમાં આપણે મળીશું ત્યારે ફરીથી પાછા આવા જ એકાદ બે એક્ઝામ્પલ ગણીશું કે જેથી કરી તમારે